सांस्कृतिक रक्षा समिति द्वारा आजरोज नहर में रझळती श्रीजी प्रतिमाओं ने पूर्ण विसर्जन कराई थी। हजीरा पूर्ण विसर्जन करने कामगिरी में भीखाभाई पटेल राधेकृष्ण ग्रुपना सभ्य जोड़ाया था। सांस्कृतिक रक्षा समिति द्वारा आज रोज सूरत डिंडोली खरवासा चलथाण जेवा विस्तारों में पसार थती नहर में अर्ध विसर्जित रझळती श्री गणेश जी की 2500 प्रतिमा बहार काढ़ी हजीरा खाते दरिया में पुनः विसर्जन करवामां आवेल। नहरना पाणी में श्री गणेश जी की प्रतिमाओं की स्थिति एवी हती, हिंदू धर्म की लागणी दुभाई जाए जेना कारण सांस्कृतिक रक्षा समिति अध्यक्ष आशीष सूर्यवंशीए श्री माधव गौशाला गौसेवक उपरांत उधना पांडेसरा विस्तार संस्था 150 युवाओं ने साथ राखी अर्ध विसर्जित रझळती प्रतिमाओं ने बहार काढ़ी हजीरा दरिया खाते पुनः विसर्जन करवामां आवेल। सांस्कृतिक रक्षा समिति द्वारा आ कार्य छेल्ला 7 वर्षथी करवामां आवी रह्युं छे, छतां लोकजागृतिनो अभाव जोवा मळी रह्यो छे। आ उपरांत संस्था अध्यक्ष आशीष सूर्यवंशीए वधुमां जणाव्यु हतुं कि जे गणपति बाप्पाने एटला वाजते गाजते अपने मंडपमां लावता होय छे, 5 के 10 दिवस सुधी एमनी पूजा अर्चना करता होय पण छेल्ला दिवसे एमनुं विसर्जन ज योग्य रीते करी शकता न होय तो आवी भक्तिथी कोई लाभ नथी, एना करता बाप्पानी स्थापना ज एवी करो कि एमनुं विसर्जन पण सन्मानपूर्वक जाते करी शको। 10 दिवसनी भक्ति बाद भक्तो द्वारा आ प्रकारे देवी देवतानी प्रतिमाओने गंदा पाणीमां विसर्जन करी हिंदू धर्मनी लागणी दुभाय छे। संस्कृतिनी रक्षा माटे संस्था द्वारा लोकोमां जागृतता लावा तथा प्रशासनने योग्य कामगीरी करवा तथा पीओपीनी प्रतिमाओ पर प्रतिबंध लादवा वारंवारनी रजूआतो तथा कार्यक्रमों आपवामां आवे छे, तेम छतां लोकोमां जागृततानो अभाव जोवा मळी रह्यो छे। हजीरा खाते मूर्तिओने पुनः विसर्जन करवानी कामगीरीमां हजीराना भीखूभाई पटेल अने राधेकृष्ण ગ્રુપના સભ્યો જોડાયા હતા। હર્ષદ માહેવંશી, આઝાદ ન્યૂઝ, સુરત। નમસ્કાર, હું આશીષ સૂર્યવંશી, સાંસ્કૃતિક રક્ષા સમિતિ અધ્યક્ષ। આજ રોજ સુરત ખાતે આવેલ ડિંડોલીની નહેર, ખરવાસાની નહેર, ત્યાંથી શ્રીજીની 2500થી વધુ પ્રતિમાઓ જે કેનાલોમાં 1/2 ફૂટથી પણ ઓછા પાણીમાં રઝળતી જોવા મળી હતી, એ તમામ મૂર્તિઓ શ્રી માધવ ગૌશાળાના ગૌભક્તો દ્વારા સવારથી 5 વાગ્યાથી લઈ 150થી વધુ યુવાઓ સાથે મળી આજે તમામ મૂર્તિઓ હજીરા ખાતે લઈને આવ્યા છે અને હજીરા ખાતે પૂર્ણ વિસર્જન કરવામાં આવી રહ્યા છે। આ પૂર્ણ વિસર્જન માટે અમને દર વર્ષે છેલ્લા 7 વર્ષથી રાધાકૃષ્ણ ગ્રુપ હજીરાના આખા ગ્રુપનો ખૂબ એવો સહયોગ મળ્યો છે, સાથે સાથે તેમના ત્યાં ભીખુભાઈ છે એમનો પણ અમને અમારી ટીમને ખૂબ જ એવો છેલ્લા 7 વર્ષથી સારો એવો સહયોગ મળ્યો છે। હું તમામ ગૌભક્તોને વિનંતી કરવા માગું છું કે જો આપણે બાપાની જે 10 વર્ષથી આટલા વાટતે ગાટતે જે મૂર્તિ લાવીએ છીએ અને આપણે એની સ્થાપના કરીએ છીએ પણ જો આપણે એનું સારી રીતે વિસર્જન ના કરી શકતા હોય તો આપણે મૂર્તિ બેસાડવી જ ના જોઈએ। આપના જે પ્રમાણે આપણે જોઈએ છે કે જે અર્ધ વિસર્જિત હાલતમાં 1/2 ફૂટ પાણીમાં જ્યાં કીચડવાળું પાણી હોય છે અને એ મૂર્તિઓ રસ્તામાં જ્યારે બધાને એ મૂર્તિઓ બહાર દેખાય છે અને આપના ધર્મની લાગણી ડૂબાય છે, એના માટે હું આપ સૌ ગણેશ ભક્તોને વિનંતી કરું છું કે પીઓપીની મૂર્તિ ના લાવી આપણે માટીની મૂર્તિનું સ્થાપન કરીએ અને આપણા ઘર આંગણે જ વિસર્જન કરીએ। અમે ઓમ નમો નમઃ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બારડોલીમાં મોટામાં મોટી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરીએ છીએ અને અમે 10 દિવસ સ્થાપનાના પછી વિસર્જન માટે બારડોલી અમારી મિંદ્રા નદીમાં વિસર્જન કરવા ગયા પણ ત્યાં વિસર્જન બંધ હતું, ત્યારબાદ અમે નવસારીમાં તપાસ કરી, નવસારીમાં વેરાવળ નદીમાં જ્યાં નદીમાં ઓવાળા પર વિસર્જન થાય છે પણ ત્યાં પણ અમને ના પાડવામાં આવી, ત્યારબાદ અમે આખી રાત મૂર્તિ બારડોલીથી સુરત લઈને આવ્યા। સુરતમાં હજીરા માં રાધેકૃષ્ણ ગ્રુપ દ્વારા અમારું અહીંયા ગણપતિ બાપ્પાનું ખૂબ જ સારી રીતે વિધિસર્વક વિસર્જન કરવામાં આવ્યું, જેથી અમે રાધેકૃષ્ણ ગ્રુપ હજીરાનો ખૂબ જ આભાર વ્યક્ત કરીએ છીએ કે જેણે અમારી ગણપતિ બાપ્પાની મૂર્તિઓનું એકદમ સારી રીતે ને સરખી રીતે વિસર્જન કર્યું। ગણપતિ બાપ્પા મોરિયા।